તો બનાસકાંઠાથી સમાચાર. ગેનીબેન ઠાકોરના મામેરું ભરવાના નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. વાવમાં યોજાયેલી સભામાં બ્રહ્મ સમાજના આગેવાન રતનજીનું નિવેદન સામે આવ્યું છે. મામેરું એક વખત ભરાય, બે વખત ન ભરાય તેવું રતનજીએ કહ્યું. ગેનીબેન ઠાકોર પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે મામેરું એવું ભરજો કે છલકાઈ જાય. ત્રણ પરગણા બ્રહ્મ સમાજ ભાજપની સાથે રહેશે, ભાજપના ઉમેદવારને જીતાડવામાં મદદ કરશે. તો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મામેરું ભરવાની વાત કરી હતી. બે વખત ના ભરાય, મમરું એક વખત ભરાય, મમરું એક વખત ભરાય એટલે હાલના મમરું ભરવાનું છે ને પૂરેપૂરું સલકાવું જોઈએ. આવી હોઉં ને મારી નમ્ર વિનંતી છે, ટૂંક સમયમાં મારા ત્રણ પ્રજ્ઞાના વાવ થરા સોઈ ગામ ભૂદેવાની મીટિંગ બોલાવી અને તન મન કોઈનું આડાવડું છે અમે ભાજપ તરફમાં તન મન ધનથી ખભે ખભે મિલાવી અને રેખાબેનને બહુ મતીથી જીતાડશો એવા મારા આશીર્વાદ. તો દિગ્ગજોનું દંગલ બનાસકાંઠામાં. રેખાબેન ચૌધરી વર્સિસ ગેનીબેન ઠાકોર વચ્ચે જગ જામશે મહિલાઓનું શક્તિ પ્રદર્શન બનાસકાંઠામાં જોવા મળશે. બનાસકાંઠામાં આ વખતે બરાબરીનો જંગ છે તે જામવાનો છે. ગેનીબેન ઠાકોરે પોતે પણ અભિયાન ચલાવ્યું છે કે બનાસની દીકરી ગેનીબેન પોતાને બનાસની બેટી ગણાવે છે. બનાસની બેન ગેનીબેન તેવું અભિયાન પણ તેમણે ચલાવ્યું છે અને તેમને ટિકિટ આપતા પહેલાં જ તેઓ પ્રચાર માટે નીકળી પડ્યા હતા. તો આ વખતનો જંગ છે તે ખરાખરીનો જોવા મળશે. રેખાબેન ચૌધરીએ ભાજપે રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે.